नमस्कार दोस्तों, धोरण 10 ની અંદર તમને ગુજરાતી વિષયમાં ખૂબ જ તમારી ડિમાન્ડને ધ્યાનમાં રાખી અને આપણે સરસ મજાના એવા આ સિરીઝને આગળ વધારી રહ્યા છે એની અંદર ગુજરાતીનું પ્રથમ પેપર તમારી સામે આજે રજૂ કરું છું જેની અંદર તમને વ્યાકરણનો વિભાગ સી સંપૂર્ણ રીતે જાણવા મળશે મિશન 16 ના આ આખે આખા શ્રેણીની અંદર તમારું સ્વાગત છે તો તમે જો આ ચેનલની અંદર નવા હોવ તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો સુધી શેર કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો ગુજરાતીના વિભાગ સીના 20 માર્કને આપણે પૂરેપૂરા લેવાના છે અને એના માટે હું તમારી સાથે 16 તો પેપર ખરા જ પણ મેક્સિમમ પેપર વધારે શેર કરીશ તમને જો કોઈ પ્રશ્ન હોય તો તમે ચોક્કસથી આ નીચે જ્યારે તમને જે કોમેન્ટ સેક્શન આપવામાં આવે છે એની અંદર ચોક્કસ તમે તમારા પ્રશ્ન રાખો એનાથી વિશેષ જો તમને કોઈ ડિટેલની જરૂર હોય તમારો સંપર્ક કરજો પણ ગુજરાતીના 20 માર્કને છોડવાના નથી તો વિડીયોને છેલ્લે સુધી જોજો લાસ્ટની અંદર પણ આપણે મસ્ત મજાના છંદ અલંકાર સુધીના આખે આખા પેપરને જોવાના છીએ તો સૌથી પહેલું પેપર આવે છે મિત્રો એની અંદર વિભાગ સી અને વિભાગ સી એનું ફર્સ્ટ શરૂઆત કરીએ છીએ આપણે માગ્યા પ્રમાણે જવાબ આપો અને એમાં સૌથી પહેલો છે સાચી જોડણી જોડણી શોધીને લખવાની છે જોડણી માટે મિત્રો હું તમારી સાથે એક વસ્તુ બહુ ક્લિયર કરીશ કે જોડણી માટે તમારે તૈયાર કરવાનું છે મેક્સિમમ વાંચન હું તમારી સાથે થોડા શબ્દો શેર કરીશ પણ મારી એટલી સલાહ રહેશે કે ગુજરાતી સાહિત્ય બહુ વિશાળ છે દોસ્તો તો બહુ વિશાળ સાહિત્ય આપણા બુકની અંદર જે 3 કે 4 કે 5 શબ્દો અક્ષરોના જે શબ્દો છે ખાસ એને રિફર કરો કારણ કે આ આ કોઈ એક બંધારણની અંદર આવશે જ નહીં આ અનલિમિટેડ છે તો અનલિમિટેડ હોય ત્યારે તમારે વાંચન સમયે યોગ્ય રીતે તમારે એમાં ધ્યાન આપવાનું છે નૈસર્ગિક છે તો એની અંદર નૈસર્ગિક એ દીર્ઘ છે એની જગ્યાએ રસ્વ કરવાનો છે યાદ રાખજો મિત્રો કે નૈસર્ગિકમાં નૈસર પછી ગની ઉપર રેફ છે એ ખાસ જોવાનું છે ગીની ઉપર રેફ છે નૈસર્ગિક બરાબર છે તો નૈસર્ગિકની સાચો જવાબ આવશે નૈસર્ગિક પછી દુર્લભ છે તો દુર્લભ એની અંદર ખાસ જોવાનું કે આ તો તમને કન્ફ્યુઝ નહીં કરે તમને કન્ફ્યુઝ કરશે આ બે શબ્દો તો દીર્ઘદુ અને રસ્વદુ એની અંદર યાદ રાખજો કે દુષ એવો દુષ અને દુર આ છે ને પૂર્વ પ્રત્યય છે આ બંને શું છે પૂર્વ પ્રત્યય તમને પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય પણ ઓળખવામાં આવશે ત્યારે પૂર્વ પ્રત્યયમાં રસ્વ ઉ છે દીર્ઘ ઉ નથી એટલા માટે અહીંયા દુર્લભ જવાબ તમારો સાચો રહેશે દુર્લભ વાળો રહેશે નહીં બરાબર તો આ ખાસ જોવાનું છે પોલા પૂર્વ પ્રત્યયો ઘણા બધા છે એની અંદર દુષ અને દુર પ્ર પરા અપ સમ અનુ અવ નિસ્નિર દુષ દુર વી આંગ ની અધિ અપિ અતિ સુ ઉત અભિ પ્રતિ પરિ અને ઉપ આટલા ઉપસર્ગો કહેવાય જે પૂર્વ પ્રત્યય તરીકે પણ પ્રયોગ થાય છે પ્રહાર આહાર વિહાર સંહાર પરિહાર આવા બધા શબ્દો હોય છે જો આના વિશે તમે ડિટેલની અંદર જાણવા માગતા હો તો ચોક્કસથી કોમેન્ટ કરી જણાવજો મિત્રો બહિર્ગોળ શબ્દની સાચી સંધિ જોડવાની છે તો બહિર્ગોળમાં ર છે માત્ર રેફની સંધિ છે અહીંયા શું છે મિત્રો રેફ રેફ એટલે શું તો કે જે અડધો ર હોય ને એને રેફ કહેવાય અડધો ર તો અહીંયા રેફ છે બહિર્ગોળ પછી બહિર્ગોળ અને બહિર્ગોળ તમારું ઉચ્ચારણ સ્પષ્ટ હોવું જોઈએ તમે બોલતા હો ત્યારે અડધા અક્ષરમાં બહિર્નો જે ર બોલો છો કે બોલતા હોવ ભલે હિની સાથે પણ હંમેશા અડધો ર છે એ આગળના અક્ષરની ઉપર હોય છે તો બ હિર ગોળ હિર પણ ગોની ઉપર રેપ જશે બહિર્ગોળ બરાબર છે તો બહિર્ગોળ તમારો જવાબ સાચો પડે છે તો આ પ્રમાણે તમારે સરસ તૈયારી કરવાની છે તમારે જોતું રહેવાના છે શબ્દોને વાંચો ત્યારે વાંચન સમયે માત્ર એ શબ્દો ઉપર વ્યવસ્થિત નજર રાખી અને શબ્દને વાંચશો તો તમને વાંધો નહીં આવે હા શબ્દ જાણીતો હોય તો શું થાય કે આપણે ગુજરાતી છીએ સ્વાભાવિક છે કે શબ્દો જાણીતા છે તો જાણીતા હોવાના કારણે આપણે માત્ર શબ્દને ઉપરથી જોઈ અને ઓળખી જઈએ કે યસ આ જ શબ્દ છે કારણ કે ગુજરાતી આપણી માતૃભાષા છે પણ એની યોગ્ય જોડણી માટે એને પ્રોપર જોવો પડશે તમારે
भजन आनंद, भजन माथी मळतो आनंद, भजन आनंद, त्यारे एमा मध्यम पद लोपी, मध्यम पद समास बहु सहला छे, बहु सरल छे, तमने मात्र समास ओळखवा माटे योग्य जो अर्थ करता आवडी जशे दोस्तों, तमने समास माटे योग्य जो अर्थ करता आवडी गया तो हूँ 100% खातरी आपू छू के समास तमने सौथी सहलो लागशे। अने गुजराती में तो एमां पण बहु सहेलू छे, कारण के गुजराती अपनी मातृभाषा है, तो आप योग्य समास आराम थी करी शकीए। कर्तरी वाक्य रचना अने कर्मणी वाक्य रचना नी वात करिए मित्रों, तो शब्द में आज छे के कर्तरी एटले के कर्ता जे मुख्य छे, अने कर्मणी एटले के जेमा कर्म मुख्य छे। याद राखो, कर्म मुख्य होय त्यारे कर्ता छे हमेशा थी, थकी, वडे एवा प्रत्ययोथी जोड़ावामां आवे छे, एवा प्रत्ययोथी कर्तानो प्रयोग थाय छे। तो जुओ, आपणे सौथी पहेला आपणने जे सहेलू लागे शुं लागे, मनीषाथी भातु करातु हतु, तो मनीषाथी थयुं। एक थसे भावे, जेमां पण आवी ज रीते भाव प्रधान होवाथी थी वपराय छे, पण एमां अने कर्मणीमां आटलो फरक छे के कर्मणीमां कर्म प्रधान छे, ज्यारे भाव वाक्यमां भाव प्रधान छे, कर्म होतुं ज नथी। ए आखो डીપનો વિષય છે, અત્યારે ડીપમાં બહુ નહીં જઉં, પણ આ માત્ર આટલી તમને હિન્ટ આપું છું। કર્તરી વાક્ય રચના છે, તો કર્તરી વાક્ય રચનામાં મહંતે અગ્નિની પૂજા કરાવડાવી, આ કરાવડાવી એ પ્રેરક થશે। મહંતે અગ્નિની પૂજા કોઈ અન્ય પાસે કરાવડાવી, પ્રેરક આપણા કર્તરી જોવાનું છે, તે અત્યાર સુધી જીવતો, તો પ્રેરક નહીં પણ આ થશે કર્તરી, પેલું થશે પ્રેરક। કર્તરીમાં શું છે, કર્તા મેઇન છે, તે મતલબ કોઈ જે અન્ય પુરુષ છે કર્તા છે એને મેઇન ગણ્યો છે અને એ પ્રમાણે અર્થ લીધો છે। હીરો એ હીરો ને કાચ એ કાચ, એકનું સ્થાન બીજો ન લઈ શકે। હવે આની અંદર તમારે અલંકાર ઓળખવાનો છે, ત્યારે અલંકાર માટેની બહુ સરસ મજાની ટ્રીક છે, જેની અંદર આ અલંકારને ઓળખવો હોય તો શું કરવાનું, તો કે છે અનન્વયની નથી ઉપમા, જગ જાણે છે માતેમાં। કેવું સરસ મજાનું, એક મિત્ર છે મારા, એમણે બહુ મસ્ત કવિતા બનાવી છે, કવિતા હું તમારી સાથે શેર કરીશ, જેમાં અલંકારની શોર્ટકટ છે, જો તમારે જાણવી હોય તો મને ચોક્કસ કોમેન્ટમાં કરજો, હું તમને એક લીટીની હિન્ટ આપું। જેવો જેવી જેવું સરખું અલંકારોમાં ઉપમૈક્ય, જેવો જેવી જેવું સરખું સમોવડું જે વાક્યની અંદર આવતા હોય એને ઉપમા અલંકાર કહેવાય છે, એવી રીતે બધા જ અલંકારોનું સરસ ગીત છે। તો જો તમે જણાવશો તો ચોક્કસ હું તમારી સાથે શેર કરીશ। તો આની અંદર જ્યારે ઉપમા ન આપી શકાય, હીરો એ હીરો મા તે મા, અનન્વયની નથી ઉપમા, જગ જાણે છે માતેમાં, તો તે બાપુ એટલે બાપુ, બસ પતી ગયું। હીરો એ હીરો, હીરાને કોઈને ઉપમા આપી શકાતી નથી। પરાવર્તન એની અંદર પર પૂર્વ પ્રત્યય છે, આ પણ પૂર્વ પ્રત્યય, મૂળ શબ્દ વર્તન થશે, પરાવર્તન પર અને આ, ઘણીવાર બે બે દરેક શબ્દમાં બે બે પણ પૂર્વ પ્રત્યય હોઈ શકે, બેથી વધારે પણ હોઈ શકે છે, આ મિત્રો યાદ રાખજો। તો પૂર્વ પ્રત્યય થશે, પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય માટે ખાસ થોડા સંસ્કૃતનો પણ સહારો લેજો, તમને એ પણ ઘણું ઉપયોગી થશે। આના ઉપર આપણે વિસ્તારથી ક્યારેક સમય મળતા હું તમારી સાથે શેર કરીશ, વિડીયો બનાવીશ અને વધારે ડિટેલમાં સમજાવીશ। પછી જે મિત્રો સમાનાર્થી શબ્દો જોવાના છે, તો સમાનાર્થી શબ્દોની અંદર સ્ફૂર્તિ, સ્ફૂર્તિ, તો સ્ફૂર્તિ વન, આપણે જે સવાર સવારની અંદર કે ભાઈ ઉઠતા આવે કે શરીરમાં સ્ફૂર્તિ નથી, તાજગી નથી, એટલે નહીં પેલા કહેતા પેલી ચાની ડોટા આવે એટલે વાહ તાજ, તાજગી, તાજા તાજા થઈ ગયા, સ્ફૂર્તિ આવી ગઈ, આમ ચાનો ઘૂંટણો મારે ને આમ પવન આવી જાય ને પવનના લીધે વાળ ઉડવા મળે ને માયુસ હોય મોઢું ને ફ્રેશ થઈ ગયા, સ્ફૂર્તિ આવી ગઈ। ભોર, ભોર ભાઈ, પરોઢિયું થયું, તમે સાંભળ્યું હોય તો ગામડાની અંદર આ શબ્દ વપરાય છે કે ભોર ભાઈ અબ તો ખડે હો, સવાર પડી છે, પરોઢિયું એટલે સવાર, તડપતો શબ્દ છે, સવાર થઈ છે, હવે ઊભા થાઓ, બરાબર, તો ભોર એટલે સવાર। ભજન મંડળી, ભજન મંડળીની અંદર મિત્રો મંડળી શબ્દ હોવાના કારણે અહીંયા જે સમાસ તમારો સંજ્ઞાનો પ્રકાર થશે એ છે સમૂહવાચક સંજ્ઞા। બહુ જ સહેલી સંજ્ઞાઓ છે, એની અંદર
मूल नाम जेनू धरावता होय एकज व्यक्तिनो बोध थाय व्यक्तिवाचक संज्ञा छे जातिने ज्यारे दर्शाववामां आवे के जेमां जेम के शिक्षक विद्यार्थी जेमां एक करता अनेक लोको आवे एने कहेवाय जातिवाचक अने एवी ज रीते समूहवाचक जेमां समूहवाचक शब्दो जोडायेला होय तो समूहवाचक टोळू छे धण छे जे એમ એક ગાય અહીંયા હોય એક ગાય ગાંધીનગરમાં હોય એક ગાય ક્યાંક રાજકોટમાં હોય ને એક ગાય અમરેલીમાં હોય ને એક ગાય સોમનાથમાં હોય ને એક ગાય બનાસકાંઠામાં હોય ને એક ગાય આ બધી ગાયો છે બધી અલગ અલગ જગ્યાએ તો એને તમે ટોળું ન કહી શકો ગાયને તમે જાતિવાચક સંજ્ઞા કહી શકો પણ એક જ જગ્યાએ બધી ભેગી હોય તો જ તમે એને ધણ કહી શકાય કે ઘેંટા એક જ જગ્યાએ ભેગા થયા તો એને ટોળું કહી શકાય કે સિંહનું ટોળું કહી શકાય બાકી જ્યારે સમૂહવાચકમાં અને જાતિમાં આટલો ફરક છે એ ખાસ તમારે જોવાનો છે દોસ્તો સમૂહ એમાં સમૂહવાચક શબ્દ હશે જ્યારે જાતિ એમાં પર્વત નદી ઘણી બધી નદીઓ હોય છે ઘણા પર્વતો હોય છે એવી રીતે જાતિ આવી શકે મેં તમને બીજા પણ ઉદાહરણ આપ્યા રાઈટ તો હવે આગળ વધીએ છીએ મિત્રો રૂઢિપ્રયોગો રૂઢિપ્રયોગનો અર્થ છે એની અંદર ચસ્કી ન જોવું આપણે નહીં કહેતા ઘણી વખત કે યાર આનું મગજ તો ચસ્કી ગયું ચસ્કી ગયું એનો મતલબ શું છે કે ભાઈ મગજ ઠેકાણે ન રહેવું ક્યાંક ને ક્યાંક મગજમાં ડિસ્ટર્બન્સ ચાલતું હોય અને કોઈ ખીજાઈ ગયું અથવા કોઈ ક્રોધ આવી ગયો કોઈ પણ હોઈ શકે કાર્ય કે ભાઈ પોતે કંઈક ઈચ્છિત કાર્ય કરતા હતા અને એની અંદર એને પૂરું પરિણામ ના મળ્યું તો કે ભાઈ આનું મગજ ચસ્કી ગયું મગજ ઠેકાણે ન રહેવું બરાબર તો આ રીતે તમે રૂઢિપ્રયોગનો અર્થ કરી શકો છો કહેવતનો અર્થ છે એ બોડીને ત્યાં વળી કાહકી કેવી આ વાક્ય કોણ બોલે છે બહુ ફેમસ છે વાક્ય આ તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે ક્યુ પાત્ર છે દરિદ્રતા હોવી ગરીબી હોવી તે ખૂબ ગરીબ હતો આપણે સૌ જાણીએ છીએ તો ગરીબી હોવી બરાબર દરિદ્રતા હોવી બોડી એટલે શું છે કે ભાઈ કાહકી એટલે શું થાય દાંતિયો છોકરાઓ દાંતિયો તો બોડી ટકો જ છે તો પછી અહીંયા શું જરૂર છે એને કંઈ મતલબ કે જે દરિદ્ર ગરીબ જ છે એની પાસે એની પાસે કંઈ ન હોય બરાબર તો આ રીતે તમારે મિત્રો હજી પણ આગળ વિશેષ અભ્યાસ કરવો છે તો અમે તમારા માટે બહુ સરસ મજાનું ક્રેસ્કોર્સ લઈને આવ્યા છે જેની અંદર આ છે સેક્ટર 24 ગાંધીનગરની અંદર આપણું બિલ્ડિંગ છે જેની અંદર વિદ્યાર્થીઓ બહુ સરસ રીતે અભ્યાસ કરે છે અને ધોરણ 4થી લઈ અને 12 સુધીનો પૂરેપૂરો અભ્યાસ થાય છે હું તમને આગળ જણાવીશ એ પ્રમાણે આપણી પાસે જે ઉપલબ્ધ ધોરણો છે એની અંદર સૌથી પહેલાં ધોરણ 11-12 સાયન્સની વાત કરીએ 11-12 સાયન્સ ઓફલાઈન ઓનલાઈન JEE નીટ બોર્ડ અને ગુજકેટ આ બધી જ તૈયારીઓ કમ્પ્લીટ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ બહુ સરસ પરિણામ પણ લાવે છે અને બહુ સારો અભ્યાસ કરે છે આપણી પાસે ધોરણ 11-12 કોમર્સ પણ છે 10મા પછી તમારે શું કરવું છે એ અત્યારથી જો નિર્ણય લઈ શકતા હોવ તો તમારી પાસે બે જે વિકલ્પો છે બે વિકલ્પો આપણી પાસે અવેલેબલ છે એનાથી વિશેષ મિત્રો આપણી પાસે 9 અને 10 જે મિત્રો તમારા 9મામાંથી 10મામાં આવવાના છે અથવા જે ધોરણ 9ની અંદર 8મામાંથી 9મામાં આવવાના છે એમના માટે ઉપયોગી ઓનલાઈન અને ઓફલાઈન જો આ બધું જ તમને મળે છે ઓનલાઈન પ્લસ ઓફલાઈન જો તમે ઓફલાઈનની અંદર ગાંધીનગરમાં ન હોવ તો તમારા ઘરે રહીને પણ અમારી સાથે ઓનલાઈન ઓલરેડી ઘણા વિદ્યાર્થીઓ ભણે છે તમે પણ એમાં જોડાઈ શકો છો અને તમારા પરિણામને બહુ સારું લાવી શકો છો ત્યારબાદ આગળ હું તમને વાત કરું તો ધોરણ 4 થી 8 જે છે એ ફક્ત ને ફક્ત ઓફલાઈન છે પ્રાથમિક વિભાગ તમારા નાના ભાઈ બહેન કે જે 4થી 8મા સુધી અડોશી પડોશી મિત્રો જો કોઈ ભણતું હોય તો ચોક્કસ એમને ઓફલાઈન અમારા કેમ્પસની મુલાકાત લો અને તમને બહુ જ સારા એવા રિસ્પોન્સથી સારા એવા પરિણામથી માહિતગાર થાઓ અને તમે આની અંદર જોડાઈ શકો છો તમને વાત કરીએ ધોરણ 10નું જે શ્રેષ્ઠ પરિણામ છે આપણું એ મેળવવા માટે તમારે જોઈન કરવાનો છે આપણો ક્રેશ કોર્સ ક્રેશ કોર્સની અંદર તમને મળે છે ખૂબ 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 જ પુનરાવર્તન માટેની ફેસિલિટી સુવિધાઓ ક્રેશ કોર્સ તારીખ 7થી મતલબ કે ઓલરેડી શરૂ થઈ ગયો છે મિત્રો ઓલરેડી ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે જ છે તમે પણ જો જોડાવવા માગતા હો તો હજી સમય છે હા વહેલા તે પહેલાં જાગ્યા ત્યાંથી સવાર જે લેક્ચર વીતી ગયા છે એ લેક્ચરોનું તમને રેકોર્ડિંગ મળી જશે તમે રેકોર્ડિંગ જોઈ શકો છો અને 11 તારીખે જેવું આપણું ક્રેશ કોર્સ પૂર્ણ થશે ત્યારબાદ તમને બોર્ડના એક્ઝામ દરમિયાન સંપૂર્ણ ગાઈડન્સ 12 તારીખથી 28 તારીખ સુધી એમાં આગલે દિવસે તમને ડિફિકલ્ટી સોલ્યુશનના લેક્ચર આ બધું ક્રેશ કોર્સ સાથે આ બધું એક્સ્ટ્રા છે
એક્સ્ટ્રા બીજું ઘણું બધું છે, એ તમે બધું ઓલરેડી આપણી ચેનલમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક જુઓ, તમને બધી જ ખબર પડશે ઓલરેડી, યુ નો વેરી વેલ. તો ચોક્કસ આની અંદર તમે જોડાઓ, કારણ કે બોર્ડ સુધીમાં તમને ખૂબ જ ખૂબ જ ખૂબ જ મદદરૂપ થવાના છીએ અમે. જો તમારે રોજનું કામ રોજ થશે એટલે કે આખો અભ્યાસક્રમ ફરીથી વ્યવસ્થિત ડેઈલી ટુ ડેઈલી, કાદા તમે વચ્ચે ક્યાંક રહી ગયું, એકાદ ચેપ્ટર ન સમજાણું, પણ હવે બધી ટેન્શન છોડો, ક્યુંકિ અબ આપકે સાથ હમ હૈ તો ફિર ક્યાં કુછ કમ હૈ, બરાબર છે? તો ત્યારબાદ તમારી બધી જ ડિફિકલ્ટી સોલ્વ, મનના પ્રશ્નો જો અમને નહીં કયો મિત્રો, તો તમારા મનના પ્રશ્નો તમને બોર્ડવાળા પૂછશે. તો અત્યારે જે મનમાં છે ને, મનની મનમાં ન રહી જાય, એ પહેલાં પૂરી કરી લો દોસ્ત. અંતિમ દિવસોમાં પ્રોપર પ્લાનિંગ સાથે જો તમે મહેનત કરો, અંત ભલા તો સબ ભલા આ કહેવત પ્રમાણે જો તમે ખૂબ જ મહેનત કરશો અંતમાં, તો આ 30 દિવસ તમારા માટે પાવરફુલ ફાયદાકારક રહેશે અને આમાં તમને ખૂબ 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 મદદ મળશે. આ કોર્સની અંદર કોણ જોડાઈ શકે છે? તો સૌથી પહેલાં જે વિદ્યાર્થીઓને નાપાસ થવાનો ડર છે, અમારી પાસે એવી બધી ટિપ્સ ટ્રિક્સ અને મટીરિયલ્સ ને બધું ઉપલબ્ધ છે કે તમે નાપાસ તો નહીં જ થાઓ, વેલકમ. જે વિદ્યાર્થીઓને બીજી પરીક્ષા કરતાં બોર્ડમાં વધારે સારું પરિણામ મેળવવું છે, એ લોકો પણ ચોક્કસ, જેને આ બધી ઈચ્છાઓ છે એ લોકો જોડાઈ શકે. અને જે ટોપર્સ છે 80 માંથી 78, 79, 77, 76, 75 જઈ છે, તો એની માઇનોર મિસ્ટેક્સ છે. એ નાની નાની ભૂલોના કારણે જે આપણા ગુણ કપાય છે, એને કઈ રીતે પૂરા માર્ક લાવવા, એ માટેનું તમને પૂરેપૂરું પ્લાનિંગ. તો મિત્રો આની અંદર તમે જોડાઓ છો ક્રેશ કોર્સની અંદર. જો તમને જોડાયા બાદ કંઈક એવું લાગે છે, તો તમને ફૂલ રિટર્ન 100% મની બેક ગેરંટી છે. પર સબ્જેક્ટ 199 1199ની અંદર તમને 6 વિષયનું પાવરફુલ રિવિઝન કરાવવામાં આવે છે. અને ઓલરેડી મિત્રો જોડાયેલા છે એને જઈને પૂછજો, તમને ખ્યાલ આવશે કે કઈ રીતની બહુ સરસ મજાની તૈયારી થાય છે. તો તમને કોઈ પણ પ્રકારનો પૂરો સંતોષ જો ન થાય, તો મની બેક ગેરંટી સાથે અમે હાજર છીએ, માટે બિલકુલ પણ દયર ન કરો. તમને લિંક આપેલી છે એપ્લિકેશનમાં, એની અંદરથી ABC ક્લાસીસ ગાંધીનગરની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરી અને જે તમને નંબર આપ્યા છે એના થ્રુ અમારો સંપર્ક કરો, તમારો ફોન નંબર નાખી રજિસ્ટ્રેશન, આ બધી જ માહિતી તમને મળી જશે, બરાબર છે? તો દેર કિસ બાત કી, ફટાફટ કરો યાર, જલ્દીથી ડાઉનલોડ કરો અને ફટાફટ તમારી સીટને બુક કરો અને સરસ મજાનું પરિણામ લઈ આવો દોસ્તો. તો આની અંદર જરા પણ વાર ન કરતા મિત્રો, કારણ કે તમારા પરિણામને સુધારવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ, તો તમે પણ જોડાય અને ખૂબ સારી મહેનત કરી અને પરિણામ જોરદાર બનાવો. શબ્દ સમૂહ માટે એક શબ્દ, ઘોડા બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ જેને જોગાણ કહેવામાં આવે છે. યાદ રાખજો, શબ્દ સમૂહ છે, કહેવત છે, આ બધા માટે તમારે મેક્સિમમ મટીરિયલ જોશે અને વાંચન કરવું પડશે દોસ્તો. આ કોઈ એવો ટોપિક નથી કે જેમાં તમે સમજો, આના માટે તમારે વાંચન કરવું પડશે. અને હું તમને સજેસ્ટ કરીશ કે તમારી પાસે બુક હોય એ બુકના વ્યાકરણ વિભાગની અંદર કે જે એક્સ્ટ્રા મટીરિયલ હોય એની અંદરથી તમે તૈયારી કરો. બીજું મારી પાસે પણ ઘણું મટીરિયલ છે જે IMP તરીકે યુઝ કરી શકાય, તો ચોક્કસ તમારે મિત્રો કરવાનું. વિરુદ્ધાર્થી શબ્દ બહુ સહેલો છે, સુગંધ અને એનું વિરુદ્ધાર્થી બને છે દુર્ગંધ, આની અંદર કોઈ ચર્ચાનો વિષય નથી. અમુક વસ્તુ આપણે ગુજરાતી હોવાના કારણે સહજ હોય, આવડી જ જાય, પણ જે મિત્રો ટોપર્સ છે, જે 5-10 માર્ક માટે થઈને 80 માંથી 70 લાવે છે, 70+ આવ જવાની ઈચ્છા છે ગુજરાતીમાં, તો એમણે આવી નાની નાની ભૂલોને પણ દૂર કરવી પડશે. હા, શબ્દ જોડણી ભેદ, એકમાં તાલવ્ય સ છે, એકમાં દંત્ય સ છે. આ સર શબ્દ જે એ સંસ્કૃત શબ્દ થાય તળાવ, અને આ સર એટલે બાણ. સરહ સમીપમ, સરહ ગંતવ્યમ, સંસ્કૃતનું ચેપ્ટર 2 છે એની અંદર આ શબ્દ આવે છે. સર બરાબર એટલે તળાવ, યદ ભવિષ્ય વિનશ્યતિમાં, અને સર એટલે બાણ, બરાબર પેલામાં નહીં. સશરમ ચાપમ મુક્તામણિ વિભૂષિતમ, ચેપ્ટર નંબર 16 અદ્ભુતમ યુદ્ધમ, એની અંદર આ શબ્દ, બંને શબ્દો આવે છે, એક બીજામાં છે, એક 16માં છે. તળપદું શિષ્ટરૂપ લખવાનું છે, ખોળવું, ખોળવું, ખોળવું શિષ્ટરૂપ થશે, બહુ જ સરળ છે. શોધવું, જાઓ અને મૂર્તિઓ ખોળી લાવો, ખોળી લાવો મતલબ કે શોધી લાવો, બરાબર, શોધવું, ખોળવું. પછી છે મિત્રો વાક્યમાંથી વિશેષણ શોધીને લખવાનું છે. વિશેષણ શોધવા માટે વરણ જેને વહોરવાને આવે, 18 વરણ
जेने वरण वहोरवाने आवे वहोरवाने आवे अठारे वरण अठार वर्णों तो शू थी जैसे आ अठार शब्द संख्यावाचक विशेषण थी जैसे। नीचेना वाक्य में क्रिया विशेषण शोधी लखो तो क्रिया विशेषण की अंदर मने तो देखात नहीं कहीं देखात नहीं विशेषण ने है वाक्य अंदर थी ए शब्द ने दूर करो तो वाक्य अर्थ में कोई फरक ना पड़े आ विशेषण हो मित्रों तो ते आ वाक्य अंदर थी मने तो देखात नहीं सादू वाक्य बनाव बनी जाए ते आने एड करो मने तो कहीं देखात नहीं मतलब कि विशेषण है को विशेषण है देखावा विशेषण है कि भाई कहीं देखात नहीं तो एक मात्र आपी मतलब थोड़ू थोड़ू देखाय साव ओछू देखाय बधु देखाय कहीं देखात नहीं बराबर तो मात्रा सूचक थी गये। स्तब्धता स्तब्धता ध्वनि घटकों एट्ले कि स्वर व्यंजन छूटा पाड़ो जे मित्रों खास अमुक मित्रों संधि में आ भूल करे संधि प्रश्न में ध्वनि घटकों छूटा पाड़े तो ध्वनि श्रेणी ध्वनि घटक मतलब के स्वर अने व्यंजन आखे आखो सरस मजानो टॉपिक। कोई पण व्यंजन कोई पण अक्षर ए स्वर वगैरह अधूरो छे तो जेने वर्ण कहेवाय के वर्ण शू स्वर व्यंजन अने वर्ण कहेवाय बराबर तो वर्ण तरीके आपणे स्तब्धता शब्द बनावीए मित्रों क्रम थी तो पेला स अर्धो छे पछी तो आखो छे एक एक अक्षर ने जो हूँ तमने ट्रीक समझावुं छुं बहु सरस मजानी स्त थी गयो स्त पछी एनी उपर लीटी मारी देवानी पछी एनाथी आगळ अर्धो ब छे अने ध आखो छे तो अर्धो ब करो ध आखो छे एनो मतलब ध नी अंदर अ पण छे तो स्तब्ध बे थया हवे वध्यु शू ता ता वध्यु तो त प्लस त अर्धो अने आ याद राखो आ रीते तमारी स्त ध ता આવી રીતે એકવાર લીટી કરીને ચેક કરી લેવાનું કે કંઈ રહી તો નથી જતું ને સત અસ્ત ઢ તા સ્તબ્ધતા આમ કન્ફર્મ કર્યા બાદ જ હંમેશા આગળ નીકળવાનું સ્વર વ્યંજનોને છૂટા પાડવાના બહુ સહેલો સરળ અને મસ્ત મજાનો ટોપિક એક જ માર્કનો છે તો ખાસ આની અંદર ભૂલ ન પડવી જોઈએ। પછી જે નીચેના વાક્યમાં પ્રેરક વાક્ય બનાવવાનું છે પ્રેરકમાં યાદ રાખજો એક પ્રેરિત હશે એક પ્રેરક હશે જે પ્રેરિત થવાનો હોય પ્રેરણા આપનાર અજીતભાઈ વ્યાકરણ શીખે છે એમાં શીખવાની ક્રિયા છે। હવે અજીતભાઈ વ્યાકરણ કોઈને શીખવાડે છે બરાબર અહીંયા પ્રેરક તરીકે તમે કોઈને ઉમેરી શકો છો અથવા પ્રેરિત કરતા પણ બનાવી શકો છો। અહીંયા શું કર્યું અજીતભાઈ વ્યાકરણ શીખે છે એમાં શોખવાની ક્રિયા છે પણ આ કરતાને પ્રેરક કરતા બનાવી અને અજીતભાઈ વિદ્યાર્થીઓને વ્યાકરણ શીખવાડે છે તો તમારે શીખે છે એની જગ્યાએ શું કરી દેવાનું છે શીખવાડે છે કોઈ પાત્રને એડ કરી શકો ન કરો તો પણ ચાલે। નીચેના પંક્તિનો છંદ ઓળખાવો તો ચલો ઓળખાવીએ છંદને સૌથી પહેલા ભણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર સત્તર અક્ષરો છે સત્તર અક્ષરો ઓકે વેલકમ સત્તર અક્ષર હણો ના પાપીને હવે ક્યાં ક્યાં તો કે હણો ના પહેલો અક્ષર છે એ લઘુ છે પછી ણો ના શું છે તો કે બીજો અક્ષર ગુરુ છે પછી ના તો કે એ પણ ગુરુ છે પાપીને ત્રણે ત્રણ બીજા પણ ગુરુ જ છે એનો મતલબ અને દ્વિ એ પણ શું થશે એક ને ત્રણ ને બે પાંચ દ્વિ એ દ અને વ હોવાથી રસ્વ રહેશે। હવે જુઓ આ જ્યારે તમને કન્ડિશન જોવા મળે જેમાં પહેલો અક્ષર લઘુ હોય અને બાકીના પાંચ અક્ષર ગુરુ 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 અને ગુરુ મતલબ કોણ થઈ ગયો લગાત્મક રીતે જુઓ તો લગા ગા 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 લ લ લ લ લ ગા ગા લ લ લ ગા છઠ્ઠા અક્ષરે યતી આવી એટલા માટે આ કન્ડિશનની અંદર તમારું જે છંદ બને છે એ છે શિખરિણી રસે રુદ્રૈ છિન્ન દસે કેવો વેગે
યમન સભ લાગે શિખરિણી, જ્યારે સત્તર અક્ષરની અંદર આવી રીતે એક હોય છે શિખરિણી છંદ છે, એક મંદાક્રાંતા છે, પછી બાકીના બે તમારે કહેવાના, ચલો હું નહીં કહું બરાબર, તો ટોટલ ચાર છે, સત્તર અક્ષરવાળા ચાર છંદ છે. તમે મને બાકીના બે કોમેન્ટ કરી જણાવો અને પછી આ રીતે ક્રમથી આપણે જેમ જેમ આગળ વધીશું જે જે છંદ આવશે એના બંધારણને જોઈશું. આનું બંધારણ શું છે શિખરિણું એ પણ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. મોસ્ટ આઈએમપી છે અને મસ્ત આઈએમપી છે શિખરિણી, બરાબર છે. આ ટ્યુન મગજમાં રાખવાની, જો ટ્યુન બેસી જાય મતલબ કે શિખરિણી થઈ ગયો, બરાબર છે. હરિગીત, હવે હરિગીતનું બંધારણ છે એને તમે જોવા જાઓ તો એની અંદર 14+14 28 માત્રાનો, એક પંક્તિની અંદર 28 માત્રાવાળો એનો નિયમ છે. તો જુઓ આપણે 28 માત્રા, જ્યાં જ્યાં નજર મારી ઠરે, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 મતલબ કે જ્યાં જ્યાં નજર મારી ઠરે, કલાપી યાદી ભરી ત્યાં આપની, અને આ પ્રમાણે હરિગીતનું બંધારણ જે અહીંયા લખવા, બંધારણ શું એનું ઉદાહરણ લખવાનું હતું એ આપણે લખ્યું. તો મિત્રો બહુ જ સરળ છે, બહુ સહજ છે, એકદમ ગુજરાતી ભાષાની અંદર આ 20 માર્ક વ્યાકરણના જરાય ડરવાની જરૂર નથી. જે ટોપર વિદ્યાર્થીઓ છે એ ચોક્કસથી અમારી સાથે જોડાઈને અભ્યાસ કરી શકે. જે મિત્રોને માત્ર પાસ થવું છે તો પાસ થવાનું પંચામૃત, આપણું મિશન 16, એ તમને બહુ જ સરસ તૈયારી કરવામાં મદદરૂપ થશે અને તમે આરામથી પાસ થઈ શકશો અને સારામાં સારા માર્કે પાસ થઈ શકો છો. તો મળીએ છીએ મિત્રો નવા વિડીયોની અંદર. આમ તમારા વિડીયોને, આ વિડીયોને લોકો સુધી શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, અને જો કંઈ પણ ન સમજાય તો કોમેન્ટ કરી અને અમારા સુધી તમે પહોંચો, અમે તમારા સુધી પહોંચીશું. તો મળીએ નવા વિડીયોની અંદર. બાય.